नमस्ते मित्रों, गुजराती ग्रामरनो एक बीजो अगत्यनो टॉपिक निपात। नानो एवो टॉपिक छे, बराबर छे, पण एक्जाम में वारंवार रिपीट थाय छे, बराबर छे। जेवो आपणे कृदंत भण्या ने एना जेवो छे, एना करता पण ईजी टॉपिक छे निपात, बराबर। एटले थोड़ुंक याद राखशुं, एनो एक मार्क अहींया रोकड़ो छे। चलो पहेला निपात एटले शुं। निपात एटले वाक्यना एवा घटको होय छे, वाक्यमां अमुक घटको एवा होय कि जेना वगर पण तमे वाक्य बोली शको, पण जो आ घटक उमेरो तो वाक्य में का तो भार मुकाय, एनाथी वाक्यना अर्थ में थोड़ो वधारो थतो होय छे। भार मुकात हो अथवा आपणे कोईने आदर आपवो होय तो मान आपवो होय तो एवा अमुक घटको छे जे वाक्य जेना वगर वाक्य बनी शके। बराबर, धारो कि आपणे कोई वाक्य होय, मारे एम कहेवू होय के सीम्पल वाक्य लई के तमे आवशो, बराबर छे, आवुं वाक्य छे, सीम्पल वाक्य छे, कोई निपात नहीं तो पण वाक्य तो बने। पण आमां निपोतो आना बदले धारो कि एक शब्द उमेर्यो के तमे आवशो ज, बराबर छे, तो आ शुं थयो, वाक्य में भार उमेरे तो आ एक जातनो शुं कहेवाय, निपात कहेवाय। अथवा तो हूँ आम कहूँ कि तमे आवशो ने, बराबर छे, अथवा तो तमे पण आवशो, बराबर छे, फक्त तमे आवशो, आवा जे फक्त ने तो पण जो आवा जे अमुक अमुक घटको छे आ बधाथी शुं थाय, वाक्यमां का तो भार मुकाशे अथवा तो एनी सीमा बतावता छे, फक्त मात्र एवा छे तो, अथवा तो कोईने मान आपवुं होय, बराबर छे, के पूज्य पिताजी, अथवा तो मारे एम कहेवू होय के गांधीजी, बराबर छे, आपणे आदर आपवो होय अथवा तो अमुक विनंती आग्रह एवो कंईक भार दर्शाववो होय तो एना माटे जे घटक वपराय छे एने शुं कहेवाय छे आपणे ग्राम्मरमां निपात। आपणे शुं शीखवानुं छे, એક્ઝામમાં બે રીતે પૂછાય છે। એક્ઝામમાં કોઈ વાક્ય આપ્યું હોય તેમાંથી નિપાત કયું છે, આમાંથી નિપાત કયો છે એ ઓળખાવો, અથવા તો શું હશે કે નિપાત ખ્યાલ આવી જાય તો આમાં એમ કહેશે કે નિપાતનો પ્રકાર ઓળખાવો। આપણે મુખ્ય ચાર પ્રકારના નિપાત ભણવાના છે, બરાબર, એક્ઝામ્પલ સાથે આપણે ભણીએ, બહુ સહેલું છે, થોડુંક ધ્યાન આપશો એટલે સમજી જશે। ઓકે, ચાલો, નિપાત એટલે શું ખ્યાલ આવી ગયો, એવા ઘટકો હશે જે વાક્યમાં કાં તો ભાર ઉમેરતા હશે અથવા આગ્રહ, વિનંતી, માન, આદર એવો કંઈક ભાવ ઉમેરતા હશે, બરાબર, એના પણ વગર પણ વાક્ય તો બની શકે, પણ આનો મતલબ શું થાય, એનાથી વાક્યના અર્થમાં થોડોક વધારો થશે। ચાલો, હવે જે નિપાત છે એના મુખ્ય આપણે ચાર પ્રકાર પાડીશું। ચાલો ચાલો ચાલો, એમાં પહેલો આપણે ભણશું ભારવાચક, બરાબર છે, ભારવાચક નિપાત। ઓકે, તો ભારવાચક નિપાત કોને કહેવાશે, તો જ્યારે વાક્યમાં આવા શબ્દો આવશે કે તો, જ, પણ, સુદ્ધા, બરાબર છે, આવા જે શબ્દો હશે જેનાથી વાક્યમાં શું થશે, શું છે ભાર, અથવા તમે વાક્ય વાંચશો એટલે તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે, તમે જે વાક્ય વાંચશો, તમે નિપાત વગર વાંચશો એના બદલે નિપાત મૂકીને વાંચશો તો એનાથી શું થશે, વાક્યમાં ભાર મૂકાશે। ધારો કે તમને આવું કહેવું હોય કે હું આવ્યો હતો, ધારો કે આવું વાક્ય છે, બરાબર, એના બદલે તમને આવું કહેવું હોય કે હું પણ આવ્યો હતો, તો એ પણથી શું થાય, વાક્યના અર્થમાં થોડો વધારો, પણ ના હોય તો વાક્ય તો બને જ, હું આવ્યો હતો એવું વાક્ય તો હોય, પણ આવે તો એનાથી વાક્યમાં શું થશે, ભાર ઉમેરાશે, બરાબર છે, કે તમે આવશો, એને બદલે આપણે આવું કહીએ કે તમે આવશો જ, બરાબર છે, તો એનાથી શું થશે, વાક્યમાં ભાર ઉમેરાતો છે। તો આવા જે નિપાત હોય ને વાક્યમાં, જે નિપાત તો, જ, પણ, સુદ્ધા, બરાબર છે, તમને ખબર સુદ્ધા નહોતી, આવું કેવી, આવું તો, જ, પણ, બરાબર છે, હું તો આવીશ, બરાબર છે, તો આવા જે નિપાત હશે વાક્યમાં તમને ખ્યાલ આવી જશે, સિમ્પલ જ છે। શું કરવાનું, વાક્ય જોવાનું, વાક્યમાં તમારે એવો શબ્દ શોધવાનો, ધારો કે આમાંથી કયો શબ્દ ના હોય તો પણ વાક્ય બને, એને નિપાત કહેવાય। આપણે કદાચ એવું એક્ઝામમાં પૂછે કે આમાંથી નિપાત ઓળખાવો, ધારો કે આવું વાક્ય આવ્યું છે, હું પણ આવ્યો હતો, બરાબર, એમાં નિપાત ઓળખાવો, હું પણ આવ્યો હતો, આમાં નિપાત શું થાય, તો જે શબ્દ તમે કાઢી નાખો છતાંય વાક્ય બનતું એને શું કહેવાય, નિપાત કહેવાય, બરાબર છે, પણ એનો પ્રકાર ઓળખાવાનું કહે તો શું કરવાનું, તો જોવાનું કે જે આમાંથી કંઈક દેખાય ને તો, જ, પણ, સુદ્ધા, અથવા તમે ખાલી ગુજરાતીમાં છે તમે એનો અર્થ સમજશો ને કે જેનાથી વાક્યમાં ભાર મૂકાતો હોય
એ બધા નિપાત કેવા કહેવાય? ભારવાચક કહેવાય, બરાબર છે? અથવા આપણે બીજા એક્ઝામ બીજા પ્રકાર શીખશું ને એટલે ખ્યાલ આવી જશે ભારવાચક છે ને, તમને ક્લિયર થઈ જશે. ચાલો ધારો કે બીજો પ્રકાર છે નિપાતનો, બીજો પ્રકાર છે સીમાવાચક નિપાત. થોડુંક ધ્યાન આપશો એટલે ખ્યાલ આવી જશે. ચાલો નામ ઉપરથી જ ખ્યાલ આવી જશે, બરાબર? જેમાંથી જે શબ્દોથી ભાર મૂકાતો હોય એને ભારવાચક કહેવાય. જેનાથી સીમિત, સીમા મતલબ લિમિટ દર્શાવતી હોય, બરાબર? કોઈ વાક્યની, બરાબર? આવા શબ્દો હોય ને કે ફક્ત, બરાબર છે, માત્ર, સાવ, તદ્દન, બરાબર? જે આવા શબ્દો હોય કે જે શું બતાવતા હોય કે લિમિટેશન બતાવતા હોય, ફક્ત આટલું જ, બરાબર? હવે તમારે એમ કેવું હોય કે મને તો ફક્ત ક્રિકેટ ગમે છે, મને તો ફક્ત, તો અહીં જે ફક્ત વાપરવું હોય, બરાબર છે, તો ફક્ત એ કયો નિપાત થશે? સીમાવાચક. તમને એમ પૂછ્યું કે અહીંયા તો છે એ કયો નિપાત છે? તો કેવો છે? ભારવાચક નિપાત છે. આપણે જોયું ને કે તો, જ, પણ, સુદ્ધા એ બધા કેવા કહેવાય? ભારવાચક કહેવાય. પણ જે આવા શબ્દો હોય ને ફક્ત, માત્ર, આ બધા શબ્દોનો મતલબ શું થાય? ખાલી આટલું જ તમારે શું બતાવતા છે? લિમિટેશન. હા, તો એ બધા કેવા કહેવાશે? સીમાવાચક, બરાબર છે? કે સાવ, સાવ સામાન્ય દેખાય છે, અથવા તો સાવ સામાન્ય માણસ છે, જે પણ તમને વાક્ય આવે. તો આજે સાવ આવે, અથવા તો આવું કહેવાય કે તદ્દન નાની વાતમાં ઝઘડો થયો. આવા જે શબ્દો હોય ને, તદ્દન, સાવ, ફક્ત, માત્ર, આ બધા શું બતાવતા હશે? હંમેશા લિમિટેશન. તમે થોડું તમે એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશો ને તો એ ખ્યાલ આવી જશે, બરાબર છે? તો આવા જે શબ્દો હોય, ફક્ત, માત્ર, તદ્દન, સાવ, બરાબર, બહુ સહેલું છે, ગોખવા નહીં પડે. તમે સહેજ સમજશો ને, એનો અર્થ સમજશો ને, તો, જ, પણ, સુદ્ધા એ બધા કેવા હશે? ભાર દર્શાવતા હશે, બરાબર છે? એટલે એ ભારવાચક નિપાત કહેવાય. અને જે ફક્ત, માત્ર, સાવ, તદ્દન આ બધા શું બતાવે? એની લિમિટેશન બતાવે, તો એને શું કહેવાશે? સીમાવાચક નિપાત કહેવાશે, બરાબર છે? એટલે બે પ્રકાર ક્લિયર થઈ ગયા છે, ભારવાચક અને સીમાવાચક નિપાત ખ્યાલ આવી ગયા છે. ઓકે, ત્રીજો પ્રકાર છે આદરવાચક અથવા તો વિનયવાચક. એ તો બહુ ઇઝીલી ખ્યાલ આવી જશે, એમાં એક જ નિપાત આવે છે, જી, બરાબર? કે કોઈને આદર આપવો હોય, માન આપવું હોય, બરાબર છે, તો એ બધા કેવા કહેવાય? વિનયવાચક અથવા તો આદરવાચક, એવી રીતે નામ આપેલું છે તમને. અમુક બુકમાં આદરવાચક આપશે, અમુકમાં વિનયવાચક એવો નિપાત કહેશે. તો વિનયવાચક અથવા આદરવાચક નિપાતમાં શું આવશે? બરાબર, મારે એમ કેવું હોય કે આવું વાક્ય આપ્યું હોય કે પૂજ્ય પિતાજી, બરાબર, અથવા તો આવું કીધું હોય કે મુનશીજી સરળ સ્વભાવના છે, તો જે મુનશીજી, પિતાજી, ગાંધીજી, ગુરુજી, બરાબર છે, આ પાછળ જેને પાછળ આપણે જી લગાડી, બરાબર છે, પૂજ્ય પિતાએ કહી શકો, પણ પિતાજી કહો એટલે એમાં શું થશે? એમાં આદર અથવા તો એમાં વિનય, બરાબર છે? તો વિનયવાચક અથવા આદરવાચક નિપાતમાં શું આવશે? પાછળ જી લાગતું હોય એટલે એ વિનય, સોરી, નિપાતનો પ્રકાર કયો કહેવાશે? આદરવાચક. ખ્યાલ આવી જશે. ત્રણ પ્રકાર ભણ્યા નિપાતના, બરાબર છે? ભારવાચક, જેનાથી વાક્યમાં ભાર મૂકાતો હોય, તો, બરાબર, જ, પણ, બરાબર છે, સુદ્ધા, ય, આ બધા કેવા હશે? ભારવાચક. સીમાવાચકમાં ખ્યાલ આવી ગયા, ફક્ત, માત્ર, તદ્દન, બધાનો એક જ મતલબ થાય, ફક્ત કે માત્ર કે સાવ, તદ્દન, બધાનો મતલબ એક જ સરખો થાય, બધું શું બતાવતા છે? સીમા બતાવતા છે. અને જી, બરાબર, આ શેના માટે વપરાય? આદર આપવા માટે, બરાબર. એટલે સિમ્પલ છે, આદરવાચક નિપાત છે. ખ્યાલ આવી જશે. બહુ નાનો એવો ટોપિક છે અને સિમ્પલ છે. અને છેલ્લો એક પ્રકાર છે, બરાબર, નિપાત, બરાબર, એનો ચોથો પ્રકાર છે લટકણિયા. તો નામ ઉપરથી કહેવાય છે, લટકણિયાનો મતલબ શું થાય? કે જે વાક્યના છેડે આવતા હોય, તો વાક્યના છેડે, આની પાસે તમે ક્યાં છે? વાક્યના છેડે, વાક્યના છેડે શું આવતું છે? આવું આવતું હોય ને કે ને, કે, ખરું ને,
આવું હોય ને પાછળ વાંકીના છેડે આવતા હોય, બરાબર, એમાં લટકણિયા કહેવાય. તમને ખ્યાલ આવી જશે નામ ઉપરથી જ. તમારે કોઈને પૂછવું હોય કે તમે ચા લેશો ને, બરાબર, તો પાછળ ને, બરાબર છે, કે વચન પાળવું અઘરું છે, ખરું ને? આવું આપ્યું હોય તમે આવશો કે? આ બધા વાક્યમાં શું હશે કે વાક્યના છેડે જે આગ્રહ આગ્રહ દર્શાવતા હોય, બરાબર, ચા લેશો ને, આગ્રહ આપતા હોય, વિનંતી કરતા હોય, જેનો ભાવ એવો હશે. પણ તમને જોઈને જ ખ્યાલ આવી જશે જે હંમેશા ક્યાં આવશે, વાક્યના છેડે. અને એ નામ ઉપરથી યાદ રહી જાય એવું છે. એ નિપાત બધા કેવા કેવા હશે? લટકણિયા. ખ્યાલ આવશે? ચાર પ્રકારના નિપાત છે, ફક્ત ચાર. આટલું યાદ રાખો, આ ચાર પ્રકાર યાદ રાખો એટલે એક માર્ક્સ તમારો રોકડો છે, બરાબર. ખ્યાલ આવી જશે ને? ગુજરાતી ટૉપિકમાં આપણે ગુજરાતી ગ્રામરના જેટલા પણ ટૉપિક જોશું ને, ખરેખર તમને ટૉપિક પતશે ને એટલે એવું લાગશે, ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાનું અને એનો એક માર્ક રોકડો છે. ખ્યાલ આવી જાય? જેવું કૃદંતમાં હતું, કૃદંતમાં ખાલી છ પ્રકાર યાદ રાખવાના હતા, એ જ વસ્તુ અહીં નિપાતમાં છે. નિપાતમાં ખાલી ચાર પ્રકાર યાદ રાખવાના. ખ્યાલ આવી જશે? હા, ચાલો ફરીથી એક વખત રિપીટ કરી દઉં છું. ભારવાચક, સીમાવાચક, આદરવાચક અને લટકણિયા, ચારે ચાર પ્રકાર. ને એમાં કોઈ બહુ ડિટેલમાં બહુ ડીપમાં ઉતરવાની જરૂર નથી, તમને સીધું જ ખ્યાલ આવી જાય જોઈને જ કે જે વાક્યમાં ભાર ઉમેરતા હોય એવા નિપાત કયા હશે. તો હશે, જ હશે, ય ને શું કહે, પણ, સુદ્ધા, આવા જે છે વાક્યમાં શું ઉમેરતા હશે? ભાર ઉમેરતા હશે. તો જે ભાર ઉમેરતા હોય એ બધા કેવા કહે છે? ભારવાચક. સીમાવાચક તમને જોઈને ખ્યાલ આવી જશે, બરાબર. કદાચ ભારવાચકમાં તમને અર્થમાં ડાઉટફુલ લાગતો હોય ને કોઈ અર્થ કે ભાર ઉમેરાય છે કે નહીં, તો એ પહેલાં આપણે શું ચેક કરી લેવાનું? એક્ઝામમાં ચાર ઓપ્શન આપ્યા હશે, આ ચારમાંથી કયા પ્રકાર છે તો જોઈ લેવાનું. સીમાવાચક છે, સીમાવાચક તો તમને જોઈને ખ્યાલ આવી જશે ને ડાયરેક્ટ, તે ફક્ત, તદ્દન, માત્ર, સાવ, આમાંથી કંઈક શબ્દ હોય તો એ સીમાવાચક, એમાંથી કોઈ શબ્દ નથી. પછી જોઈ લેવાનું માનવાચક, તો તમને કોઈને કહેવું નહીં પડે, બરાબર, પાછળ જી લગાડતો હશે તો માનવાચક. અને લટકણિયા, તો વાંકીના છેડે આવેલા હોય તો. એટલે એક એવી ટેવ રાખજો, અથવા તો તમે એક્ઝામ, આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જ તમે જો આને જોતા હોય ને આ ટૉપિકને, તો તમે એવું કરી શકો કે તમને એક્ઝામમાં ચાર ઓપ્શન આપવાના છે. જોઈ લેવાનું પહેલાં કે જે નિપાત છે, નિપાતનો પ્રકાર ઓળખવાનું કીધું, પહેલાં જોઈ લેવાનું. ભારવાચકમાં કદાચ તમારે એનો અર્થ સમજવો અઘરો પડે, તો તમારે શું કરવાનું? પહેલાં ભારવાચક સિવાયના જે છે ને, કે જોઈ લેવાનું આ સીમાવાચક છે, કારણ કે સીમાવાચક છે કે નહીં નક્કી કરતા વાર નહીં લાગે. સીમાવાચક ન હોય તો જોઈ લેવાનું, માનવાચક નથી તો જોઈ લેવાનું. લટકણિયા વાંકીને છેડે આપીને આવા છે લટકણિયા, આ ત્રણમાંથી ન હોય તો એ ભારવાચક હશે. એવી રીતે તમે કરી શકો, બાકી અર્થ સમજો તો સારું છે, પણ અર્થ ન સમજી શકતા હોય, તમને એવું લાગતું હોય તો ભારવાચક નિપાત એક એવું છે કે જે કદાચ ડાઉટફુલ લાગે, તો એ સિવાયના ત્રણ તો ઇઝી જ છે ને. લટકણિયા તમને ખ્યાલ આવી જશે, માનવાચક ખ્યાલ આવી જશે, અને સીમાવાચક છે એ ખ્યાલ આવી જશે. એ ત્રણમાંથી ન હોય તો એ કયો હશે? ભારવાચક નિપાત હશે. એટલે ચારે ચાર નિપાતના પ્રકાર ખ્યાલ આવી જશે. ક્લિયર છે? બરાબર છે? એના એક્ઝામ્પલ બને એટલે ટ્રાય કરજો, બરાબર. કોઈ પણ ટૉપિક, આ એક ટૉપિક નથી કહેતો, હું તમને દરેક ટૉપિકમાં કહું છું કે ગુજરાતી ગ્રામરમાં તો ખાસ કરીને કે કોઈ પણ ટૉપિક તમે ભણો, બરાબર, ધારો કે આજે નિપાત ભણ્યા તો નિપાતના એક્ઝામ્પલ તમને ઘણી જગ્યાએ મળી રહેશે. ઘણી બધી PDF છે, ઘણી બધી બુકો છે, બરાબર છે. એક વખત એની પ્રેક્ટિસ કરજો, ખ્યાલ આવશે એવું, બરાબર. એક જ વાક્યમાં તમે અલગ અલગ નિપાત તમે વાપરી શકશો, બરાબર છે. અલગ અલગ પ્રકારના નિપાત પણ તમે વાપરી શકો, પણ બને ત્યાં સુધી એવી ટેવ રાખજો. કોઈ પણ ટૉપિક અહીંયાથી લેક્ચર, કોઈ પણ લેક્ચર જુઓ તો એના પછી એની પ્રેક્ટિસ કરવાનો ખાસ આગ્રહ રાખજો. હું તમને એ જ કહું છું, જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી ટૉપિક ક્લિયર થઈ જશે, બરાબર. ક્લિયર છે? તો કૃદંત, કૃદંત આપણે ભણ્યા હતા છ પ્રકારના કૃદંત, સિમ્પલ, સીધો એક માર્ક રોકડો છે. અને એ જ વસ્તુ અહીં નિપાતમાં, નિપાતમાં એવું છે, ખાલી ચાર પ્રકારના નિપાત છે. ચાર પ્રકારમાંથી કયો પ્રકાર છે એ તમારે ઓળખાવાનો થશે એક્ઝામમાં, બરાબર છે. તો ચારે ચાર પ્રકાર ઇઝીલી યાદ રહી જાય એવા છે. એક વખત શાંતિથી રિપીટ કરી જજો. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.